नमस्कार मित्रों, स्वागत है तमारू एचएनजीएस स्टडी पॉइंट यूट्यूब चैनल ना नवाए वीडियो में। मित्रों, आज ना आ वीडियो में आपने बीएस सेमेस्टर त्रण ना गुजराती सीसी 303 ना खूब ज अगत्य ने एवं आईएमपी क्वेश्चंस की चर्चा करवाना छे। मित्रों, तमारो जो नवो सिलेबस है, न्यू कोर्स है, ए मुजब तमारा अभ्यासक्रम में नंद 32 पद्यवार्ता साहित्य स्वरूप अभ्यास नंद 32 ए तमारी बुक से अने एना अगत्यना जे क्वेश्चन से एनी चर्चा आपणे आ वीडियो में करवाना छे। मित्रों, जो तमे चैनल ऊपर नवा होय अने हजु सुधी चैनल सब्सक्राइब ना करी होय तो जरूर थी सब्सक्राइब करी लेजो। अने तमे जो पीडीएफ फाइल मेळवा मांगता होय तो जरूर थी टेलिग्राम चैनल में पण जॉइन थई शको छो। मित्रों, तमे तमने तमारा एक्जाम जे छे एनी पेपर स्टाइल तो तमने खबर ज छे कि आपणुं जे पेपर छे ए 70 માર્ક્સનું આવવાનું છે અને તમને જે સમય મળવાનો છે એ છે 2.5 કલાકનો અને એમાં તમને એમાં કુલ 4 ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે। તો હવે આપણે જોઈએ આ અગત્યના ક્વેશ્ચન્સ। તો ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે કે મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા આપો। ક્વેશ્ચન્સ નંબર 2 કે સામળના સાહિત્યિક પ્રદાનનો પરિચય કરાવો। અગત્યનો ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે એ સામળકૃત નંદ 32નું સમગ્ર લક્ષી મૂલ્યાંકન કરો। ક્વેશ્ચન નંબર 4 પદ્યવાર્તાની લાક્ષણિકતાઓ વિશે વિગતે ચર્ચા કરો। અને આપણે અહીંયા જે 5મો નંબરનો ક્વેશ્ચન છે એમાં ટૂંક નોંધો લીધી છે। તમારા જે પેપર છે એમાં તમને કુલ 4 પ્રશ્નો જે પૂછાય છે એમાંથી જે અંતિમ ક્વેશ્ચન હોય છે તમારો ક્વેશ્ચન નંબર 4 હોય છે એમાં તમને એવું કહેવામાં આવે છે કે નીચે 3-4 કે પછી 5 જેટલી ટૂંકનોંધ આપેલી હોય અને એમાંથી તમારે કોઈ પણ 2 ટૂંકનોંધ લખો એવું તમને કહેવામાં આવે છે। અહીંયા જે અગત્યની એવી 3-1 ટૂંકનોંધ તમને આપવામાં આવી છે। એમાં એક છે કે સામળની ભાષા શૈલી, બીજું છે નંદનું પાત્રાલેખન અને ત્રીજું છે કે નંદ 32નું કથાવસ્તુ। તો મિત્રો, આ હતા તમારા ગુજરાતી સીસી 303ના કેટલાક અગત્યના પ્રશ્નો। મિત્રો, એક્ઝામ પહેલાં તમારે આ પ્રશ્નોને ખૂબ સરસ રીતે તૈયાર કરીને જોવાનું છે। તો થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ।